देश में मोटा भागनी सेवाओं ऑनलाइन थई रही है, परंतु केटलीक सेवाओं में टेक्निकल खामीना कारणे लोकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। क्यारेक नेट कनेक्टिविटीना धांधिया तो क्यारेक सॉफ्टवेर काम आपता बंद थई जवा जेवी घटनाओ नागरिकोनी मुसीबत वधारी रही छे। टीवी स्क्रीन परनुं आ दृश्य जुओ। आरटीओनी वेबसाइटनुं होमपेज छे, जेमां अत्यार सुधी फेसलेस सुविधा चालती हती, एटले के अरजदार लायसन्स विषयक कामो पोताना घरे बैठा करावी शकतो हतो। परंतु छेल्ला केटलाय दिवसोथी आ वेबसाइट पर 2010 पहेलाना लायसन्स रिन्यूअल थता अटकी गया छे, जेना कारणे लायसन्स રિન્યુઅલની કામગીરી અટવાઈ ગઈ છે। અત્યારે આરટીઓની વેબસાઇટ પર એક મોટો છબરડો છે તેવું કહી શકાય, કારણ કે 2010 પહેલા જેટલા પણ લાયસન્સ નીકળ્યા છે તે એક પણ લાયસન્સનો ડેટા છે તે આરટીઓની વેબસાઇટ પર નથી। રાજ્યભરની આરટીઓની વેબસાઇટ છે તેમાં આ ડેટા છે તે જ અપલોડ નથી થયો છેલ્લા ઘણા સમયથી છે, અને તેના જ કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં હજારો લોકોના લાયસન્સ છે તે રિન્યુઅલના વાક્ય અટક્યા છે, ક્યાંક સરકારની ભૂલના કારણે અટક્યા છે। જોઈ શકાય છે કે સીધું જ રિન્યુઅલનું ઓપ્શન નાખો એટલે આ પ્રકારની એરર છે તે આવી જાય છે। આમ વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ જૂના ડેટા સ્વીકારતી નથી, આથી 2010 પહેલાના ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલની કામગીરી અટવાઈ ગઈ છે, જેના કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે। અરજદારો આરટીઓ કચેરીમાં જાય છે તો ત્યાંથી પણ સંતોષકારક જવાબ મળતા નથી। લાયસન્સના કામ માટે અરજદારોની મદદ કરતા એક નાગરિકનું કહેવું છે કે જો આ ઓનલાઈન ગૂંચ નહીં ઉકેલાય તો જૂના લાયસન્સ ધારકોને લાયસન્સ માટેની આખી જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે। અહીં બેઠા બેઠા અથવા અરજદાર ઘરે બેઠા બેઠા તેનું બેકલોગ લાયસન્સ કરી શકતો હતો, રિન્યુ કરી શકતો હતો, તે આજે છેલ્લા 5-6 દિવસથી બંધ થઈ ગયું છે। હવે આમાં એવી પરિસ્થિતિ થાય કે ઘણાના લાયસન્સ રિન્યુ પૂરા થતા હોય, એવા લોકોને તો બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે જો એક વર્ષથી વધારે એમને લાયસન્સ રિન્યુમાં સમય થઈ જતો હોય તો એમને કાચું ફરીથી લેવું પડે, પાકા લાયસન્સનો ફરીથી ટેસ્ટ આપવો પડે, અને જટિલ પ્રક્રિયાઓમાંથી ફરીથી પસાર થવું પડે તેવા સંજોગ ઊભા થયા છે। આરટીઓની વેબસાઇટ પર બેકલોગ લાયસન્સની ઓનલાઈન કામગીરી અટકી પડી છે તો બીજી તરફ અમદાવાદ આરટીઓ આ મુદ્દે મીડિયા સામે બોલવા તૈયાર નથી। બધાનું એક જ રટણ છે કે રાજ્યભરમાં એક સરખી સમસ્યા છે, ત્યારે હવે અરજદારોને લાયસન્સ રિન્યુ માટે 1000-1500 રૂપિયા સુધીનો આર્થિક ફટકો પડે તેવી દહેશત ઊભી થઈ છે। ત્યારે જોવાનું એ રહેશે કે આરટીઓ નાગરિકોના હિતમાં આ સમસ્યાનું કેવી રીતે નિવારણ લાવે છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।